હેલો એન્ડ વેલકમ ટુ જી કે એક્સપ્રેસ હું છું અનિલ ચૌધરી આજે ચર્ચા કરીશું આપણે બંધારણની રિવિઝન સિરીઝ જે ચાલી રહી છે એની અંદર ભાગ છ બરાબર અગાઉ આપણે પાંચ ભાગ અપલોડ કરી દીધા છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે ત્યાંથી તમે જોઈ શકો છો બરાબર ટોપિક વાઇઝ વન બાય વન આપણે પ્રશ્ન અને એનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીને આગળ વધી રહ્યા છે બરાબર છે અને ક્લાસ થ્રી અને આવનારી સુપર ક્લાસ થ્રીની એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે બરાબર એની આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા આગળ બરાબર વિધાન સ્વરૂપે પણ પ્રશ્ન લઈએ છીએ અને ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પણ લઈએ છીએ હવે વાત કરું કોઈ આ પ્રકારનું મટિરિયલ અને આની પીડીએફ મેળવવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ પ્લીઝ જોઈન કરી નાખજો બરાબર કારણ કે હું ટેલિગ્રામમાં પણ બહુ બેસ્ટ ક્વેશ્ચન મૂકતો હોઉં છું એનું સોલ્યુશન પણ આપતો હોઉં છું બરાબર વિદાઉટ સોલ્યુશન ક્વેશ્ચન મૂકવાનો કોઈ અર્થ નથી મિત્રો આ મારું મારું પર્સનલ રિવ્યૂ છે બરાબર વધુ સમય ન બગાડતા આગળ વધીએ ઈ વિદ્યાલય એપ્લિકેશનમાં મારો ઇકોનોમીનો સિલેબસ આખો કહેવાય ને કે સીપીએસસીની પરીક્ષાને અનુલક્ષીને એક સિલેબસ મૂકેલો છે આખો ઇકોનોમીનો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો આપણો પ્રથમ પ્રશ્ન છે છઠ્ઠા ભાગનો ભારત એ સંસદીય પ્રકારની વ્યવસ્થા ધરાવે છે આ પ્રકારની વ્યવસ્થામાં નિમ્નલિખિત કઈ વિશેષતા જોવા મળતી નથી મિત્રો જ્યારે પણ પરીક્ષા આપવા બેસો ને એટલે છેલ્લે આ વસ્તુ તો ખાસ વાંચવાની કે આ વ્યવસ્થા ધરાવે છે તો કઈ વિશેષતા જોવા મળતી નથી કઈ વિશેષતા જોવા નથી મળતી બરાબર તો આપણે યાદ રાખીશું કે પહેલી વાત એકલ કારોબારી બીજું છે સામૂહિક જવાબદારી ત્રીજું જોવું છે રાજકીય એકરૂપતા અને ચોથું છે રાષ્ટ્રપતિ દ્વારા નિયંત્રણ બરાબર તો આમાં કઈ કઈ વસ્તુ જોવા નથી મળતી જો રાષ્ટ્રપતિ દ્વારા નિયંત્રણ આપણે ત્યાં હોતું નથી કોના દ્વારા હોય છે તો કે ભાઈ ધારાસભાનો વડો બરાબર એટલે કે વડાપ્રધાન બરાબર જેને આપણે શું કહીએ છીએ વડાપ્રધાન દ્વારા આપણા નિયંત્રણ હોય છે આપણે જાણીએ છીએ બરાબર એક આ બીજું છે સામૂહિક જવાબદારી આ છે બરાબર સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત આર્ટિકલ સેવન્ટી ફોરમાં લખેલો છે કે ભાઈ બહુમતી ધરાવતા પક્ષનો વડો વડાપ્રધાન હશે વડાપ્રધાન મંત્રીમંડળ નિયુક્ત મતલબ કે વડાપ્રધાનની સલાહ સલાહથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળ નિયુક્ત કરશે બરાબર અને એ મંત્રીમંડળ એ લોકસભા પ્રત્યે પોતાની સામૂહિક જવાબદારી ધરાવતું હશે બરાબર યાદ રાખીશું રાજકીય એકરૂપતા જોવા મળે છે હા સામૂહિક જવાબદારી સાચું એકલ કારોબારી નથી જોવા મળતી બરાબર બેવડી કારોબારી જોવા મળે છે કેવી બેવડી રાજ્યસભા અને લોકસભા બરાબર યાદ રાખીશું તો સંસદીય પ્રકારની વ્યવસ્થા ભારતમાં જોવા મળે છે બે પ્રકારની વ્યવસ્થા હોય મિત્રો એક હોય સંસદીય પ્રકારની બીજી છે રાષ્ટ્રપતિ શાસન પ્રકારની બરાબર એટલે કે કેન્દ્રીય કૃત બરાબર શું હોય છે સંસદીય પ્રકારની વ્યવસ્થાની અંદર એ વડાપ્રધાન જે ધારાસભાનો વડો કહેવાય બરાબર એ શાસન કરતો હોય છે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન કરતા હોય છે તમામે તમામ ડિસિઝન નિયંત્રણ એ રાષ્ટ્રપતિ લેતા હોય છે જ્યારે અહીંયા આગળ એ વડાપ્રધાન લેતા હોય છે નહીં કે રાષ્ટ્રપતિ બરાબર છે ઓકે અહીંયા આગળ આપણે રાષ્ટ્રપતિને નામ માત્રાનો વડો તરીકે પણ ઓળખીએ છીએ આપણે એવું નામ મીન્સમાં ક્યાંય પૂછાય તો આવું લખવું નહીં પણ આપણે જ્યાં ત્યાં સાંભળવું હશે બરાબર તો રાષ્ટ્રપતિને નામ માત્રનો વડો તરીકે પણ આપણે ઓળખીએ છીએ ભારતની અંદર બરાબર ચર્ચા કરીએ આગળનો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન છે કે સંસદીય શાસન પ્રણાલી બાબતે નિમ્નલિખિત વિધાન પર વિચાર કરો ઓકે આ શાસનમાં કારોબારી અને સંસદ એકબીજાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે ઓકે બીજું છે તમામ મંત્રીઓ હોદ્દાની રૂ કારોબારીના સભ્ય હોય છે ત્રીજું છે આ વ્યવસ્થાની અંદર આ વ્યવસ્થામાં કારોબારી સંસદ પ્રત્યે જવાબદાર હોતા નથી અને ચોથું છે બહુમતી બહુમતી ધરાવનાર પક્ષ એ બહુમતી ધરાવનાર પક્ષ દ્વારા શાસન થાય છે બરાબર તો આવું કંઈક લખવામાં આવ્યું છે ચલો આના પર આપણને શું કીધું છે વિચાર કરવાનો કીધો છે જોઈએ મિત્રો છેલ્લું વિધાન છે તો તમને બધાને ખબર હશે હાલ આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ બહુમતી ધરાવનાર પક્ષ જે છે એના દ્વારા શાસન થાય છે આ વિધાન તો સાચું છે સાચા વિધાન આપણે શોધવાના છે એવું સમજીને ચાલો હા બહુમતી ધરાવનાર પક્ષ દ્વારા શાસન થાય છે પછી એના ઉપરનું છે આ વ્યવસ્થાના આ વ્યવસ્થાની અંદર કારોબી કારોબારી એ સંસદ પ્રત્યે જવાબદાર હોતા નથી મિત્રો આ વિધાન ખોટું છે કેમ ખોટું છે તો કે ભાઈ કારોબારી જે છે કારોબારી એટલે એમ સમજી લો કે કેબિનેટ સભ્ય વડાપ્રધાન છે તમામ મંત્રીઓ છે મંત્રીમંડળ જે છે કારોબારી સમજી લો કે જે કારોબાર કરી રહ્યા છે બરાબર એ સંસદ પ્રત્યે જવાબદાર હોય છે મેં હાલ વાત કરી આર્ટિકલ ચુંબોતેર માં એવું લખેલું છે બરાબર આગળ વાત કરીએ તમામ મંત્રીઓ હોદ્દાની રૂએ કારોબારીના સભ્ય હોય છે બરાબર આ વિધાન સાચું છે અને છેલ્લું છે ઉપરનું આ શાસનમાં કારોબારી અને સંસદ એકબીજાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે બરાબર

તો ખરડો લેવા માટે સહમતી ચર્ચા વિચારણા વિચાર વિમર્શ કોની સાથે થાય છે સંસદ સાથે સંસદ સભ્ય સાથે બરાબર તો કારોબારી અને સંસદ એ એકબીજાથી સ્વતંત્ર નથી પણ સાથે મળીને કાર્ય કરે છે એ આપણે યાદ રાખીશું બરાબર છે ડન ચાલો ચર્ચા કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન છે કે બંધારણ સભા રચવાની માંગ બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ અઢારસો ને પંચાણુંમાં કોના દ્વારા કરવામાં આવી તો આ પ્રશ્નનો જવાબ છે બાળ ગંગાધર તિલક દ્વારા કોના દ્વારા બાળ ગંગાધર તિલક દ્વારા અઢારસો ને પંચાણુંની અંદર બંધારણ સભાની માંગ સર્વપ્રથમ કરવામાં આવી હતી બરાબર યાદ રાખીશું પણ સાલ આપેલી હોય તો જ બરાબર બંધારણ સભાની માંગ અઢારસો ને પંચાણુંમાં બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી એ આપણે યાદ રાખીશું ચર્ચા કરીએ આગળ ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્યાવીસ ના રોજ તેજ બહાદુર સપુરની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સંમેલન મળે છે આ સંમેલનમાં એક બિલની રૂપરેખા એક મુસદ્દો તૈયાર કરવામાં આવે છે જેનું નામ છે કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા આ બિલની જે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી બરાબર એમાં બંધારણ સભાની જ મુખ્યત્વે માંગ હતી બરાબર હવે આ બિલ જે તેજ બહાદુર સુપ્રી એ સુપ્રીની અધ્યક્ષતામાં જે રાષ્ટ્રીય સંમેલનમાં તૈયાર કરવામાં આવ્યું હતું ઓગણીસો ને આ બિલને ઓગણીસો ને પચીસમાં દિલ્હી ખાતે એક સભા ભરાય છે જેના અધ્યક્ષ ગાંધીજી હોય છે એ સભામાં આ બિલ રજૂ કરવામાં આવે છે અને સર્વસંમતિથી આ બિલને સભામાં પાસ કરી અને બ્રિટનની સંસદમાં મોકલાય છે પણ સંજોગો વસાત એવું બને છે કે ત્યાં જે સરકાર હોય છે એ મજૂર પક્ષ હોય છે શાસક પક્ષ મજૂર પક્ષ હોય છે એની હાર થઈ જાય છે ત્યાં ચૂંટણી ચાલતી હોય છે ઓગણીસો ને પચીસમાં બરાબર તો ત્યાં આગળ મજૂર પક્ષની હાર થવાને કારણે આ બિલનું કોઈ ભવિષ્ય રહેતું નથી અને નિષ્ફળ જાય છે બરાબર તો યાદ રાખજો કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં કોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે તેજ બહાદુર સપ્રુનો એ આપણે યાદ રાખીશું બરાબર અને અઢારસો ને પંચાણુંમાં કોના દ્વારા સર્વપ્રથમ બંધારણની માંગ કરવામાં આવી હતી તો કે ભાઈ બાળ ગંગાધર તિડક દ્વારા તો મોતીલાલ નહેરુ જે હતા જવાહરલાલ નહેરુના પિતાજી એમના દ્વારા સત્તર મે ઓગણીસો સત્યાવીસ ના કોંગ્રેસનું જે મુંબઈમાં અધિવેશન ભરાય છે ઓગણીસો નું એમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે એની અંદર પણ શું માગ્યું બંધારણ નિર્માણનું આહવાન કરવામાં આવ્યું એટલે કે આ બધા જ જે બિલ બનાવવામાં આવી રહ્યા હતા એ સના માટે બંધારણ સભાના નિર્માણ બાબતે જ હતા બરાબર જે આપણે યાદ રાખીશું ઓકે વાત કરીએ ત્યારબાદ આ જે પ્રસ્તાવ હતો બરાબર એના ઉપર ચર્ચા વિચારણા કરવા માટે એના ઉપર એનાલિસિસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા ખુદ મોતીલાલ નહેરુ બરાબર તો આ પ્રસ્તાવ પર ચર્ચા કરી આ સમિતિ એક રિપોર્ટ આપ્યો ઓગણીસોને અઠ્યાવીસમાં એ રિપોર્ટને આપણે કીધું નહેરુ રિપોર્ટ અને આ નહેરુ રિપોર્ટ જે છે એ બંધારણમાં સૌપ્રથમ પ્રયાસ કરવામાં આવે એવું કહેવાય છે બરાબર તો નહેરુ રિપોર્ટને નહેરુ રિપોર્ટને બંધારણની બ્લૂ પ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણે યાદ રાખીશું તો ચર્ચા શું કરી આપણે મોતીલાલ નહેરુ દ્વારા ઓગણીસસો સત્યાવીસમાં કોંગ્રેસનો મુંબઈનું અધિવેશનની અંદર એક પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં લખેલું હતું બંધારણ સભાનું નિર્માણ બરાબર મોતીલાલ નહેરુજીની અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં એ જ વર્ષે એક સમિતિ બનાવી આ સમિતિએ ઓગણીસો અઠ્યાવીમાં રિપોર્ટ આપ્યો એટલે એને નહેરુ રિપોર્ટ કહેવાયો આ નહેરુ રિપોર્ટમાં બંધારણનો સૌ પ્રયાસ કરાયો આથી આ રિપોર્ટને બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણે ધ્યાન રાખીશું બરાબર નેક્સ્ટ જોઈએ એક વામપંથી નેતા જેને આપણે માનવેન્દ્રનાથ રોય કહીએ છીએ એમના દ્વારા એમ રોય દ્વારા

વિભાજન પહેલાં કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા કોનું વિભાજન તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત વિભાજન કોની વાત છે ભારત અને પાકિસ્તાનનું જે વિભાજન થયું એની વાત છે બરાબર તો ભારત અને પાકિસ્તાનનું જે વિભાજન થયું એ કઈ યોજના અંતર્ગત થયું હતું આપણે આગળ ચર્ચા કરી છે માઉન્ટ બેટન યોજના અંતર્ગત કઈ યોજના અંતર્ગત માઉન્ટ બેટન યોજના અંતર્ગત પણ બંધારણ સભાનું નિર્માણ કઈ યોજના અંતર્ગત થયું તો કેબિનેટ મિશન અંતર્ગત બરાબર કેબિનેટ મિશન યોજના અંતર્ગત આપણે યાદ રાખવાનું છે છે ઘણા બધા ડાઉટ તમારા લેક્ચરમાં ક્લિયર થવાના જોઈએ આગળ જોઈએ વિભાજન પહેલા કેબિનેટ મિશન યોજના અંતર્ગત જે બંધારણ સભા યોજાઈ હતી એમાં કુલ ત્રણસો ને નવ્યાસી સભ્યો હતા કેટલા સભ્યો હતા ત્રણસો ને નવ્યાસી સભ્યો આ ત્રણસો ને નવ્યાસી સભ્યો ક્યાંથી આવ્યા હતા એની આપણે ચર્ચા કરીએ કયા કયા પ્રાંતમાંથી આવ્યા હતા તો જોઈએ ત્રણસો ને નવ્યાસી સભ્યો જે હતા એમાં બ્રિટિશ પ્રાંતના હતા બસો ને છન્નું સભ્યો કેટલા સભ્યો હતા બસો ને છન્નું જે બ્રિટિશ પ્રાંતના હતા બરાબર બ્રિટિશ પ્રાંતની અંદર પણ બસો બાણું પ્લસ ચાર એટલે કે બસો બાણું હતા એ બ્રિટિશ પ્રાંતના હતા અને ચાર એક કમિશનરેટ વિસ્તાર હતા હવે જો ચર્ચા કરીએ એકચ્યુઅલીમાં કેવું છે જો બસો ને છન્નું સભ્યો છે બરાબર એમાંથી બસો ને બાણું સભ્યો એ ક્યાં હતા ક્યાંના હતા તો કે ભાઈ પ્રાંતના ક્યાં પ્રાંતના તો કે ભાઈ ટોટલ એમના એ વખતે અગિયાર જેટલા પ્રાંત હતા આ અગિયાર પ્રાંતમાંથી અગિયાર જેટલા ગવર્નર હતા બરાબર આ અગિયાર ગવર્નરોએ મોકલેલા વ્યક્તિ હતા પણ ચાર વિસ્તાર એવા હતા જ્યાં આગળ કમિશનરનું શાસન હતું ત્યાં આગળ ગવર્નર હતા કમિશ્નર મૂકેલા હતા એટલે એવા વિસ્તારોને કમિશનરીટ વિસ્તાર કહેવાયા બરાબર કયા કયા ચાર વિસ્તાર હતા તો અહીંયા મેં લખેલા છે જો દિલ્હી બલુચિસ્તાન કુર્ગ અને અજમેર આ ચારે જે કમિશ્નરેટ વિસ્તાર હતા એમાંથી એક 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 સભ્ય આવ્યા હતા એક એક સભ્ય આવ્યા હતા યાદ રાખીશું બરાબર છે તો ચાર કમિશ્નરેટ વિસ્તાર દિલ્હી બલુચિસ્તાન કુર્ગ અને અજમેરથી એક એક સભ્ય આવ્યા હતા જ્યારે બસો બાણું સભ્યો એ બ્રિટિશ પ્રાંતના હતા જેમને કોના દ્વારા ગવર્નર દ્વારા મોકલાયા હતા બરાબર ચૂંટણી કરીને દેશી રજવાડા કેટલા હતા તો દેશી રજવાડાના ત્રાણું સભ્યો હતા કેટલા સભ્યો હતા ત્રાણું સભ્યો હતા જે આપણે યાદ રાખીશું બરાબર કુલ સભ્યો ત્રણસો ને જે તો યાદ રાખવા જ પડશે બરાબર જોઈએ હવે ડિટેલમાં ચર્ચા કરીએ આગળ આપણે ત્રણસો નવ્યાસી હતા બરાબર એમાં બસો છન્નું બ્રિટિશ પ્રાંત ચાર કમિશનરેટ પ્ર આ પ્રાંત એમાંથી વાત કરી બરાબર બસો બાણું કમિશન બસો બાણું બ્રિટિશ પ્રાંત અને ચાર કમિશનરેટ પ્રાંત એની આપણે ચર્ચા કરી હવે વિભાજન થઈ જાય છે ભારત ભારતને પાકિસ્તાનનું પછી કેટલા સભ્યો રહેશે એ પણ સમજવાનું મહત્ત્વનું છે બરાબર તો પહેલી વાત આપણે યાદ રાખીશું કે જુઓ ચર્ચા કરીએ અહીં આગળ વિભાજન પહેલાં વિભાજન પહેલાં કોઈ કન્ફ્યુઝન રહેવું ના જોઈએ મિત્રો અને વિભાજન પછીની આપણે વાત કરીએ બરાબર વિભાજન પહેલાં અને વિભાજન પછી વિભાજન પહેલાં બ્રિટિશ પ્રાંતમાંથી આપણે યાદ રાખીશું કેટલા યાદ રાખીશું બસો છન્નું બરાબર બસો છન્નું યાદ રાખીશું અને વિભાજન પછી બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા યાદ રાખીશું બસો ઓગણત્રીસ કેટલા બસોને ઓગણત્રીસ વિભાજન પહેલાં રજવાડામાંથી કેટલા હતા વ્યક્તિઓ તો ત્રાણું બરાબર બંધારણ સભામાં ભાગ લેવા માટે અને બંધારણ વિભાજન પછી કેટલા હતા સિત્તેર યાદ રાખીશું બરાબર આ ટોટલ કેટલા ત્રણસો ને થશે અને આ કેટલા થશે બસો ને નવ્વાણું થશે જે આપણે યાદ રાખીશું બંધારણ પહેલાં અને બંધારણ પછીની આ ડિટેલ આપણા માટે મહત્વની છે બરાબર બંધારણ પ્રશ્ન પૂછાય વિભાજન પહેલાં સોરી વિભાજન પહેલાં બ્રિટિશ પ્રાંતમાંથી બસો છન્નું હતા તો વિભાજન પછી બસો ઓગણત્રીસ થઈ જાય છે પાકિસ્તાનના વિભાજન પછી વિભાજન પહેલાં રજવાડા ત્રાણું હતા રજવાડાના સભ્યો ત્રાણું હતા તો વિભાજન પછી રજવાડાના સભ્યો સિત્તેર થઈ જાય છે રજ બંધારણ વિભાજન પહેલાં ત્રણસો નવ્યાસી સભ્યો હતા તો વિભાજન પછી બસો ને સભ્યો થઈ જાય છે જે આપણે યાદ રાખીશું બરાબર છે જોઈએ હવે આપણે થોડાક ફેક્ટ જોવાના છે કે સૌથી વધુ સભ્ય બરાબર કયા રજવાડામાંથી હતા તો મૈસૂરથી હતા સાત સભ્ય હતા રજવાડું બોલ્યો હોઉં બરાબર તો સાત સભ્ય હતા વાત કરું આપણા ગુજરાતમાંથી પણ બરોડા રજવાડામાંથી ત્રણ સભ્યો ગયા હતા એ પણ આપણે યાદ રાખીશું એ વખતે ગુજરાતમાં રજવાડું હતું બરોડા એ બરોડા રાજ્ય રાજ્યમાંથી ત્રણ સભ્યો ગયા હતા બંધારણ સભામાં એ યાદ રાખીશું ત્યારબાદ બ્રિટિશ પ્રાંત જે હતો એમાં જે બ્રિટિશ પ્રાંતમાં સૌથી વધુ સભ્યો કયા પ્રાંતમાંથી હતા પ્રશ્ન પૂછાય તો સંયુક્ત પ્રાંત સંયુક્ત પ્રાંત એટલે વર્તમાનનો ઉત્તર પ્રદેશ આપણે ગણી શકીએ ત્યાંથી પંચાવન હતા ચાલો આવું તો ખબર પડી જાય પણ પ્રશ્નોએ પૂછાય કે કયા બ્રિટિશ પ્રાંતમાંથી સૌથી ઓછા સભ્યોએ ભાગ લીધો હતો તો યાદ રાખજો મિત્રો આસામ કયો આપણે લખીશું આસામ આ પ્રાંતમાંથી સૌથી ઓછા સભ્યો એટલે કે સૌથી ઓછા સભ્યો હતા બ્રિટિશ પ્રાંતમાંથી બરાબર તો સૌથી વધુ સભ્યો જે બંધારણ સભામાં હાજર રહ્યા હોય એવું રજવાડું મૈસૂર બ્રિટિશ પ્રાંત પૂછાય સૌથી વધુ સભ્યો ધરાવનાર બંધારણ સભામાં તો સંયુક્ત પ્રાંત અને કયા કયા પ્રાંતમાંથી સૌથી ઓછા સભ્યો આવ્યા હતા બંધારણ સભામાં તો આસામ બરાબર હવે યાદ રાખીશું અનુસૂચિત જાતિના ત્રીસ સભ્યો હતા મહિલાઓ પંદર હતી બરાબર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પૂછાય તો છ સભ્યો યાદ રાખીશું આપણે બરાબર હિન્દુ સમુદાયના એકસો ત્રેસઠ સભ્યો હતા મુસ્લિમ સમુદાયના એંસી સભ્યો હતા આ યાદ રાખીશું બરાબર છે ચાલો હવે આ મહિલાઓ જે હતી પંદર આ પંદર મહિલાઓમાં એક માત્રનું નેતૃત્વ એટલે કે અધ્યક્ષતા કરી હતી હંસાબેન મહેતા જે આપણે યાદ રાખીશું બરાબર તો અહીં આગળ આપણે ચર્ચા કરી સૌથી વધુ બંધારણ સભાની અંદર સભ્યોની બાબતે સૌથી વધુ સભ્યો ધરાવનાર રજવાડું મૈસૂર સૌથી વધુ સભ્યો ધરાવનાર બ્રિટિશ પ્રાંત સંયુક્ત પ્રાંત બરાબર સૌથી ઓછા સભ્યો ધરાવનાર બ્રિટિશ પ્રાંત આસામ બરાબર જોઈએ આગળ બંધારણ સભામાં દસ લાખની વસ્તી એક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યો હતો બરાબર પ્રાંતોની જે બેઠક હતી એમાં અપ્રત્યક્ષ રીતે ચૂંટણી થઈ હતી પરોક્ષ ચૂંટણી થઈ હતી બરાબર અને દેશી રજવાડાની જે બેઠકો હતી એનું નામાંકન થયું હતું એટલે કે પસંદગી થઈ હતી ત્યાં આગળ ચૂંટણી થઈ નહોતી જે આપણે યાદ રાખીશું બરાબર છે જોઈએ બંધારણ સભામાંના કુલ પંદર મહિલાઓએ દરેક મહિલા સભ્ય ક્યાં હતા ભાઈ કોંગ્રેસના હતા કદાચ જીપીએસસી આ પ્રકારનું વિધાન મૂકી નાખે કે બંધારણ સભામાં કુલ પંદર મહિલાઓએ ભાગ લીધો હતો દરેક મહિલા કોંગ્રેસના હતા તો હા વિધાન સાચું કોંગ્રેસના હતા કોંગ્રેસના પક્ષ તરફથી એમને પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ મહિલા સમૂહના અધ્યક્ષ કોણ હતા હંસાબેન મહેતા હતા બરાબર બંધારણ સભાની અંદર કોને કોને કયા સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું તો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિત્વ તરીકે કોણ હતા તો ફ્રેન્ક એન્થની હતા યાદ રાખીશું પારસી પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ મોદી હતા અને સ્વેચ્છાએ બંધારણ સભાનું સભ્યપદ છોડનાર વ્યક્તિ પૂછાય તો બે વ્યક્તિનું નામ યાદ રાખીશું જયપ્રકાશ નારાયણ અને તેજ બહાદુર સપ્રુ બરાબર જયપ્રકાશ નારાયણ બરાબર જે પી નારાયણ અને તેજ બહાદુર સપ્રુ જેમને સ્વેચ્છાએ બંધારણ સભાનું સભ્યપદ છોડી નાખ્યું હતું બરાબર છે ઓકે ચાલો ચર્ચા કરીએ નેક્સ્ટ છે બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી બરાબર જોઈએ બંધારણ સભાના અધ્યક્ષ નથી સભા ઉપાધ્યક્ષ પૂછું છે તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ હતા એચ સી મુખર્જી હતા બરાબર એચસી મુખર્જી હરેન્દ્ર મુખર્જી યાદ રાખીશું બરાબર જોઈએ એચસી મુખર્જી હતા એ ઉપાધ્યક્ષ હતા આ સિવાય બંધારણ સભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સલાહકાર એની વાત કરીએ તો સૌપ્રથમ અધ્યક્ષ પૂછાય બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ પૂછાય અથવા તો અસ્થાયી અધ્યક્ષ પૂછાય અથવા તો કાર્યકારી અધ્યક્ષ પૂછાય તો સચ્ચિનાનંદ સિન્હા લખીશું ચવાઈ ગયેલો પ્રશ્ન છે બહુ વાર પૂછાઈ ગયો છે પણ કદાચ પૂછી નાખે મજાક કરી નાખે બરાબર સૌપ્રથમ અધ્યક્ષ પૂછાય તો સચ્ચિદાનંદ સિન્હા અસ્થાયી અધ્યક્ષ પૂછાય તો પણ સચ્ચિદાનંદ સિન્હા લખીશું પણ પ્રશ્ન પૂછાય સૌપ્રથમ સ્થાયી અધ્યક્ષ કોણ હતા તો રાજેન્દ્ર પ્રસાદ કારણ કે સચ્ચિદાનંદ સિન્હાને ફક્ત બે દિવસ માટે વરિષ્ઠતાને આધારે એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા જે આપણે યાદ રાખીશું બંધારણ સભાના બંધારણીય સલાહકાર પૂછાય તો બેનીગલ નરસિંહ રાવ એટલે કે બી એન રાવ યાદ રાખીશું અને બંધારણ સભાના સચિવ કોણ હતા તો એચ વી પરમાર સોરી એચ વીઆર આયંગર યાદ રાખીશું બરાબર બંધારણ સભાના સચિવ કોણ હતા એચ આર આયંગર યાદ રાખીશું ઓકે ડન તો અસ્થાયી અધ્યક્ષ સચિદાનંદ સિન્હા સ્થાયી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બંધારણીય સલાહકાર બી એન રાવ એટલે કે બેનિગલ રાવ બંધારણ સભાના સચિવ એચ વી આર આયંગર જે આપણે યાદ રાખવાનું છે જોઈએ પ્રશ્ન મસ્ત છે બંધારણ સભાના પ્રથમ વક્તા કોણ હતા ઓકે પ્રથમ વક્તા કોણ હતા તો બંધારણ સભાના પ્રથમ વક્તા હતા ડૉક્ટર રાધાકૃષ્ણન જે આપણે યાદ રાખીશું બરાબર જેમને સ્પીચ આપી હતી ઊભા થઈને પ્રથમ વક્તા બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે ક્યારે મળી હતી ઓકે મિત્રો જ્યારે આપણે વાત કરીએ તો આપણે આઝાદ થયા બરાબર ત્યારબાદ આપણા સમક્ષ ઘણા બધા પડકારો હતા એક તો હતું ભારતની અંદર શાસન કેવી રીતે ચલાવવું બરાબર ભારતની અંદર શાસન જેવી રીતે ચલાવવું બરાબર એટલે કે ભારતમાં શાસન ચલાવવા માટે કાયદાની પણ જરૂર પડશે કાનૂન જરૂર પડશે તો કાનૂનનું પણ નિર્માણ કરવું પડશે પ્લસ ભારતની રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે કેટલાક સિદ્ધાંતો જોઈએ એના માટે આપણે બંધારણનું પણ ઘડતર કરવું પડશે તો એ વખતે જે બંધારણ સભા હતી એ પોતાની બેવડી ભૂમિકામાં કાર્ય કરતી હતી કેવી બેવડી ભૂમિકામાં એટલે કે એક સમય ભારતના કાનૂન બનાવવા માટે મળે એટલે બંધારણ સભા એ સભા તરીકેનું કાર્ય કરતી બરાબર અને એ જ બંધારણ સભા જ્યારે બંધારણ બનાવવા મળે એટલે બંધારણ સભા કાર્ય કરતી તો બંધારણ સભા એ વખતે બે પ્રકારના કાર્યો કરતી એક કાનૂન નિર્માણનું એક બંધારણ નિર્માણનું બરાબર જે આપણે યાદ રાખીશું હવે પ્રશ્ન છે કે પ્રથમ વખત ધારાકીય સંસ્થા ધારાકીય સંસ્થા એટલે ધારા બનાવવા કાનૂન બનાવવા માટે ક્યારે મળી હતી તો યાદ રાખજો સૌપ્રથમ પ્રથમ સત્તર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ મળી હતી બરાબર જેના અધ્યક્ષ કોણ હતા ગણેશ વાસુદેવ માળવંકર યાદ રાખીશું બરાબર જોઈએ ચાલો કેટલીક તારીખો આ તારીખો આપણે યાદ રાખીશું પૂછાય એની ટાઈમ ચાલો ઘણી બધી તારીખો અને ચર્ચા કરી ગઈ છે છતાં પણ ફરીથી રિવિઝન થઈ જશે પ્રથમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ એ બંધારણ સભાના અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા એટલે કે કાર્યકારી અધ્યક્ષ ચર્ચા થઈ ગઈ છે દ્વિતીય બેઠક મળી બે દિવસ પછી એટલે અગિયાર ડિસેમ્બર ઓગણીસ છેતાલીસના રોજ રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ તરીકે નિમાયા અને તૃતીય બેઠક તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો બરાબર હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવની જો હું વાત કરું તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ બંધારણ સભામાં રજૂ તો કર્યો ક્યારે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ પછી બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ એટલે કે લગભગ લગભગ એકાદ મહિના બાદ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર થઈ ગયો સ્વીકાર કર્યો છે બરાબર હજુ એ અમલીકરણ નથી થયું તો અમલીકરણ ક્યારે થયો તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એને આમુખ તરીકે એટલે કે બંધારણની પ્રસ્તાવના બંધારણનું જે પ્રથમ પેજ છે એના તરીકે એ બંધારણમાં અધિકૃત બન્યો બરાબર અમલીકરણ થયું એનું ઓકે ડન ચાલો તો પ્રશ્ન પૂછાય કે ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે બંધારણમાં અધિકૃત ક્યારે કરવામાં આવ્યો તો ક્યારે કર્યો હોય જ્યારે બંધારણ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ પચાસના રોજ ઓકે યાદ રાખજો હા બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરાયો અને બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ આમુખ તરીકે બંધારણમાં અધિકૃત બન્યો જે આપણે યાદ રાખીશું બરાબર સત્તર નવેમ્બર ઓગણીસો ને સુડતાલીસ સત્તર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ આગળના પ્રશ્નનો જવાબ હવે મળે છે જો બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે મળી હતી ક્યારે મળી હતી સત્તર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ આ તારીખ આપણે ગોખી મારી પડે છે એની ટાઈમ પૂછાઈ શકે બરાબર સત્તર નવેમ્બર ઓગણીસો ને સુડતાલીસના રોજ બંધારણ સભા એ પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે મળી હતી અને એના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માળવંકર બરાબર જોઈએ આગળ ચર્ચા કરીએ હવે આપણે ચર્ચા કરવાની છે છવ્વીસ નવેમ્બર દિવસની કે જે દિવસે બંધારણની જે બેવડી ભૂમિકા હતી એનો અંત આવે છે બરાબર બંધારણનો સ્વીકાર થાય છે સ્વીકાર થાય છે અમલીકરણ નથી થતું યાદ રાખજો ખાલી સ્વીકાર થાય છે બરાબર અને એ દિવસે અમુક અનુચ્છેદો જે બંધારણના છે એ લાગુ કરી દેવામાં આવે છે બરાબર અમુક અનુચ્છેદો બરાબર તો જોઈએ નાગરિકતા ચૂંટણી સાંસદ વગેરે આ બધા જે અનુચ્છેદો હતા એ આ દિવસે લાગુ થઈ જાય છે આટલા અનુચ્છેદ છે આપણે યાદ રાખવાની જરૂર નથી પણ આ બે ત્રણ યાદ રાખજો નાગરિકતા ચૂંટણી સંસદ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ યાદ રાખીશું બરાબર રાષ્ટ્રપતિ બરાબર તો આટલા અનુચ્છેદ એ લાગુ થઈ જાય છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ જ્યારે બંધારણ સ્વીકૃત કરવામાં આવે છે સ્વીકારવામાં આવે છે બરાબર બાકી અનુચ્છેદની વાત કરીએ તો પાંચ છ સાત આઠ નવ સાહીઠ ત્રણસો ચોવીસ એટલે ચૂંટણી ત્રણસો છાસઠ બરાબર ત્રણસો છાસઠમાં શું છે ત્રણસો છાસઠમાં એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા આપવામાં આવી છે યાદ રાખજો એંગ્લો ઇન્ડિયન શબ્દની વ્યાખ્યા આર્ટિકલ ત્રણસોને સાસઠમાં આપવામાં આવી છે બરાબર ત્રણસો સડસઠ ત્રણસો ઓગણએસી ત્રણસો એંશી ત્રણસો એકાણું બાણું બરાબર જ્યાં આપણે યાદ રાખવાનું છે ત્રણસો ત્રાણુંમાં શું છે ત્રણસો ત્રાણુંમાં શું છે કોઈ મને કોમેન્ટ બોક્સમાં જણાવશે ત્રણસો ત્રાણુંમાં શું છે બરાબર એકવાર સ્ટોપ કરો વિડિયો અને કોમેન્ટ બોક્સમાં જણાવો બરાબર ત્રણસો ત્રાણુંમાં કદાચ તમે કોમેન્ટ કરી દીધી હશે હું માનું છું ત્રણસો ત્રાણુંમાં શું છે ખબર છે ભારતનું બંધારણ જે છે ને એનું ટાઇટલ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે ત્રણસો ત્રાણુંમાં લખેલું છે યાદ રાખજો આર્ટિકલ ત્રણસો ને ત્રાણુંમાં ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ સભાની અંતિમ બેઠક મળે છે અને એના બે દિવસ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે ભારતનું સંવિધાન જે છે સમગ્ર ભારતમાં લાગુ થાય છે યાદ રાખીશું તો સંવિધાનનો સ્વીકાર ક્યારે થયો છવ્વીસ નવેમ્બર ઓગણીસસોને ઓગણપચાસના રોજ બરાબર અને અમલમાં ક્યારે આવ્યું બંધારણ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બરાબર એટલે કે ભારત એ ગણતંત્ર બન્યું બરાબર પ્રજાસત્તાક બન્યું ભારત અને બંધારણ સભાની અંતિક બેઠક પૂછાય તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ ઓકે ડન જોઈએ આગળ હવે પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો હતો બરાબર તો ભારતનો રાષ્ટ્રધ્વજ ઓગણીસો સુડતાલીસ ના રોજ અપનાવવામાં આવ્યો હતો બરાબર કેટલીક તારીખો યાદ રાખીશું રાષ્ટ્રીય ગાન તથા રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રીય ગાન તથા રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રીય ગાન એટલે જન ગન મન એ આપણું રાષ્ટ્રીય ગાન છે રાષ્ટ્રીય ગીત એટલે વંદે માત્રમ બરાબર રાષ્ટ્રીય ગીત એટલે વંદે માતરમ એ બંને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ શું કરવામાં આવ્યું સ્વીકારવામાં આવ્યું હતું અમલીકરણ કર્યું હતું યાદ રાખીશું બરાબર હવે રાષ્ટ્રીય ગીતની વાત કરું તમને તો સૌપ્રથમ પ્રથમ ક્યારે ગવાયું હતું ઓગણીસો ને છ્યાસીમાં જે કોંગ્રેસનું અધિવેશન થયું હતું એમાં ગવાયું હતું બરાબર રાષ્ટ્રીય ગીતની હું વાત કરી રહ્યો છું બરાબર અને રાષ્ટ્રીય ગીત ઓગણીસો ને સૌપ્રથમ ગવાયું બરાબર જે વંદે માતરમ છે ઓકે પછી બીજી વાત કરું તો આપણે બધા જાણીએ છીએ કે બં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત એક નવલકથા છે બરાબર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચ રચિત એક નવલકથા છે આનંદ મઠ આનંદ મઠ આ આનંદ મઠ નામની નવલકથામાંથી નવલકથામાંથી

ટાગોર તો જાન્યુઆરી પચાસ ના રોજ રાષ્ટ્રપતિ ચૂંટાયા જાન્યુઆરી યાદ રાખવાનું છે એક ચોવીસ જાન્યુઆરીએ બંધારણ સભાની છેલ્લી બેઠક બીજું રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીતનું સ્વીકૃતિ ત્રીજું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા આટલી વસ્તુ આપણે યાદ રાખીશું બરાબર હવે છે ભારતીય રાષ્ટ્રીય મુદ્રા એટલે કે રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે સ્વીકૃત બન્યું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સ્વીકૃતિ આપવામાં આવી યાદ રાખજો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું જે રાષ્ટ્રીય ચિહ્ન છે બરાબર એ સ્વીકૃતિ મળી છે ઓકે ચાલ રાષ્ટ્રીય મુદ્રા જે છે આપણી બરાબર એ ક્યાંથી લેવાયું છે તો કે ભાઈ મુંડકોપનિષદ આપણું જે ઉપનિષદ છે મુંડકોપનિષદ એમાંથી લેવાયું છે બરાબર મુંડકોપનિષદ એની પર શું લખેલું છે સત્યમેવ જયતે શું લખેલું છે સત્યમેવ જયતે જેને રાષ્ટ્રીય વાક્ય તરીકે પણ આપણે ઓળખીએ છીએ બરાબર આની અંદર અશોક આપણે જે અશોકનું સ્તંભ છે બરાબર ત્યાંથી અશોક ચક્ર પણ મૂકવામાં આવેલું છે જેમાં ચાર સિંહોની મુખાકૃતિ પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર જમણી બાજુ બળદ ડાબી બાજુ ઘોડો પણ કંડારવામાં આવેલો છે એ પણ આપણને યાદ રાખવું જરૂરી છે ઓકે ડન સારનાથના સારનાથ નો જે સ્તંભ છે ત્યાંથી આપણે ચિહ્ન લીધું છે જે યાદ રાખીશું જોઈએ આગળ હવે છે રાષ્ટ્રીય પંચાંગ જે છે એ આપણે શક છે બરાબર રાષ્ટ્રીય એટલે શક છે જે આપણે યાદ રાખીશું ક્યારે અપનાવ્યું છે તો કે ભાઈ ઓગણીસો સત્તાવન એટલે કે બાવીસ માર્ચ ઓગણીસો ને માં રાષ્ટ્રીય પંચાંગને આપણે અપનાવ્યું છે બરાબર હવે આ સંવતની શરૂઆત ક્યારે થઈ હતી તો આ સંવતની શરૂઆત ઈસવીસન ની અંદર થઈ હતી ક્યારે થઈ હતી ઈસવીસન ની અંદર બરાબર હવે ઈસવીસન ની અંદર આપણે બધા જાણીએ છીએ કનિષ્કે કરી હતી કનિષ્ક બરાબર પણ આપણી જે ગ્રંથ નિર્માણની બુક છે એની અંદર એક રાજાનું નામ લખ્યું છે જે પોતાને મહાક્ષત્ર ગણાવે છે જેનું નામ છે ચસ્ટન બરાબર ગુજરાતના જ રાજા છે રાજા ચસ્ટન ગ્રંથ નિર્માણની બુકમાં ચસ્ટન લખેલું છે કે ચસ્ટન દ્વારા શક સંબંધની શરૂઆત કરવામાં આવી હતી બરાબર તો આપણે ઓપ્શન જોઈશું જો ચસ્ટન ઓપ્શન આપેલો હોય તો પ્રથમ ચસ્ટન ટીક કરીશું ત્યારબાદ કનિષ્ઠ ટીક કરીશું કારણ કે ગ્રંથ નિર્માણની બુકમાં લખેલું છે તો કદાચ તમે જીપીએસસીનો ઓપોઝ કરવું હોય તો બુકમાં બતાવી શકાયો બરાબર ડન બરાબર ને ચસ્ટન હવે વાત કરીએ પાંજાંગની જ વાત કરતા હતા આપણે ઓકે પ્રથમ મહિનો કયો હોય તો ચૈત્ર હોય કયો મહિનો હોય ચૈત્ર અને અંતિમ અંતિમ મહિનો 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 પૂછાય તો ફાગણ ફાગણ કયો બરાબર જે આપણે યાદ રાખીશું આ થોડું ઘણું ગ્રેગેરિયન કેલેન્ડરને પણ મળતું આવે છે એ આપણે યાદ રાખીશું બરાબર હવે વાત કરીએ રાષ્ટ્રીય નદી તો રાષ્ટ્રીય નદી આપણી કહી છે ગંગા બરાબર ચાર નવેમ્બર બે હજાર આઠના રોજ એને અપનાવવામાં આવે છે રાષ્ટ્રીય નદી તરીકે બરાબર ગંગા છે યાદ રાખીશું ગંગાની લંબાઈ પૂછાય તો ચોવીસો ને કિલોમીટર છે ઓકે રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણું કયું છે તો ગંગા ડોલ્ફિન બરાબર એને પાંચ ઓક્ટોમ્બર બે હજાર નવના રોજ સ્વીકૃત કરવામાં આવે છે રાષ્ટ્રીય જળચર પ્રાણી બરાબર બિહાર રાજ્યની અંદર એ શું તરીકે ઓળખાય છે સુસુ બરાબર યાદ રાખજો બરાબર રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે હાથી અને બાવીસ ઓક્ટોમ્બર બે હજાર દસના રોજ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર દસના રોજ એને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે અપનાવવામાં આવે છે જે આપણે યાદ રાખીશું બરાબર ડિટેલમાં ચર્ચા કરી હવે કેટલાક ફેક્ટ જોઈએ તો બંધારણ નિર્માણમાં સમય કેટલો લાગ્યો હતો બે વર્ષ અગિયાર મહિનાને અઢાર દિવસ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બરાબર છે પછી વાત કરીએ કુલ બેઠકો કેટલી થઈ હતી તો કુલ બેઠકો થઈ હતી અગિયાર આજે સમય છે ને બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ આમ તો ગણાય નહીં હો કદી પ્રશ્ન એ ના પૂછાય પણ તમે દિવસો ગણો ને તો એક હજાર ને ત્યાંસી દિવસથી એમ કહેવાય કેટલા દિવસથી એક હજાર ને દિવસ કુલ ખર્ચ થયો તો ચોસઠ લાખ રૂપિયા બરાબર અને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે બંધારણ સભાના છેલ્લા દિવસે કુલ બસો નવ્વાણું જે સભ્યો હતા બરાબર આપણે બધા જાણીએ છીએ બરાબર કે વિભાજન પહેલાં ત્રણસો નવ્વાણ નવ્યાસી હતા વિભાજન પછી બસો નવ્વાણું છેલ્લા દિવસે એટલે કે ચોવીસ જાન્યુઆરી જયારે છેલ્લી સભા હતી અગિયારમી એ દિવસે જ ચોર્યાસી સભ્યો હાજર રહ્યા હતા બરાબર અને એમને બંધારણ પર શું કર્યું હતું હસ્તાક્ષર કર્યું હતું છવ્વીસ નવેમ્બરને આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ બે હજાર પંદરથી બંધારણ દિવસ તરીકે પણ ઉજવવાનું શરૂ કર્યું છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને છવ્વીસ નવેમ્બરને આપણે યાદ રાખજો દૂધ દિવસ તરીકે પણ ઓળખાય છે દૂધ દિવસ તરીકે પણ છવ્વીસ નવેમ્બર ઓળખાય છે એ આપણે યાદ રાખીશું બરાબર ચાલો હવે પ્રશ્ન છે મૂળ બંધારણનું હિન્દી આવૃત્તિનું સુલેખન કોના દ્વારા કરવામાં આવેલું છે ઓકે મૂળ બંધારણનું હિન્દી આવૃત્તિનું બે આવૃત્તિ છે મૂળ બંધારણની હિન્દી અને અંગ્રેજી બરાબર તો હિન્દી આવૃત્તિનું કોના દ્વારા કરવામાં આવેલું છે સુલેખન બરાબર તો યાદ રાખીશું વસંત કૃષ્ણ વૈદ્ય વસંત કૃષ્ણ વૈદ્ય સુલેખન એટલે સુલેખન વસંત કૃષ્ણ વૈદ્યે કર્યું છે અને સુશોભન નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવેલું છે બરાબર અંગ્રેજી આવૃત્તિનું મૂળ બંધારણનું લેખન પૂછાય સુલેખન તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદા અને સુશોભન પૂછાય તો નંદલાલ બોઝ અને રામ મનોહર સિંહ બરાબર યાદ રાખીશું આ બંધારણની વાત કરી બરાબર બંધારણમાં સુશોભનની વાત કરીએ તો હિન્દીની અંગ્રેજી બંનેમાં નંદલાલ બોઝ તો આવે જ છે તો યાદ રાખવાનું જ છે આપણે બરાબર પણ અંગ્રેજીની અંદર આપણે નામ મનોહર સિંહને પણ યાદ રાખીશું બરાબર સુલેખનમાં બંને અલગ અલગ છે વસંતકૃષ્ણ વૈદ હિન્દીમાં લખીશું અંગ્રેજીમાં પ્રેમ બિહારી નારાયણ જાદા હવે પ્રસ્તાવનાની વાત કરીએ આમુખની વાત કરીએ તો આમુખનું સુલેખન કોને કર્યું છે તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદાય બરાબર અને શું શોભન પૂછાય તો રામ મનોહર સિંહ હાય જે આપણે યાદ રાખીશું આ રીતે જ યાદ રાખવાનું છે ડિફરન્સમાં જેથી કરીને આપણને કોઈ દિવસ ભૂલાય નહીં બરાબર છે ચાલો તો મિત્રો ચર્ચા કરી આપણે આજના લેક્ચરની ખૂબ જ ડિટેલમાં અલગ અલગ ફેક્ટ સાથે તમારી સમક્ષ હાજર થયો હતો નેક્સ્ટ આ જ રીતે મળીશું નેક્સ્ટ વાક સાથે ટૂંક જ સમયની અંદર થેન્ક યુ જય હિન્દ જય ભારત જોતા રહો આપણા વિડીયો સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જોવાની ટેવ પાડજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ